વેલકમ ડિર સ્ટુડન્ટ્સ યુનિટ વનિટ ટુ પેજ નંબર સિક્સ પેરેગ્રાફ ફાઈવ આપણે જોયું બીયર રિન્સ બચ્ચા ઉપર હુમલો કરવા આવે છે ત્યાં અચાનક જંગલમાંથી દીપડી એના ઉપર હુમલો કરે છે એના બચ્ચાને બચાવવા માટે આગળ ધ મધર ઇન્સ્ટિંક્ટ ઓફ પ્રોટેક્ટિંગ હર વન ઇઝ વેરી સ્ટ્રોંગ વન્સ બચ્ચા ચાઇલ્ડ એના પોતાના ગુડ્સ જે દીપડી હતી પોતાના બચ્ચાને પ્રોટેક કરવા માટે પ્રોટેક કરવું રક્ષણ કરવા માટે ઇન્સ્ટન્ટ ઝડપથી વેરી સ્ટ્રોંગ મજબૂત રીતે હિંમતથી પ્રોટેક કરે છે અલિભાઈ આ વસ્તુ કહે છે સ્વીકારવા તૈયાર હોય અમે કોઈ પણ ના બચ્ચાને બચાવવા માટે દરેક માતા એ પોતે મૃત્યુ સુધી લડતી હોય છે એ જ મેન છે મમત્વ આપણે જોઈ શકીએ છીએ ગલુડિયાઓને જોઈ શકીએ છીએ નાના નાના ગલુડિયા છે કૂતરી કેટલો બધું હિંસક બની ગલુડિયાને બચ્ચાને પકડવા માટે જાઓને તો એ ગુરકાર્ય કરે જો અજાણી હોય તો જો કે મોલ્લાના કૂતરા તો તે પ્રોબ્લેમ આગળ તમને ઓળખતા હોય છે ફેથફૂલ હોય છે વફાદાર હોય છે યસ યુ આર રાઇટ સેટ ધ મધર લવિંગ લુકિંગ એટ ધ સ્માઈલ ફેસ ઓફ નીલમ એન્ડ અર્જુન જો નીલમ અને અર્જુનનો સ્માઈલિંગ ફેસ મમ્મી જોઈએ છે કે મનમાં મનમાં હાસ્ય કરે વાત સાચી આપણી મમ્મી પણ આપણા માટે આટલા બધા પ્રેમથી આપણા માટે કોઈ પણ વસ્તુ હોય ને નેગ્લેક્ટ કરીને આપણે બચાવવાનો કેવો પ્રયત્ન કરે છે કદાચ આપણું કોઈ પણ વસ્તુ હોય તો પોતે સંતાની પપ્પાને બતાવતી નથી ને તે આપણું આવી બને એમ એમ અંદર અંદર કોઈ પ્રસંગ યાદ કરીને બંને એની સામે હાસ્ય કરે છે અરે ભાઈ કન્ટિન્યુસ ચાલુ રાખે છે ધ યુઝ બીયર થ્રી ટાઈમ્સ ધ સાઇઝ ઓફ ધ મધર લેપોર આ જે રીન્સ હતું ને એ દીપરી કદાચ ત્રણ ઘણું મોટું હતું નાના 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 રીન્સ તો આપણે પ્રાણી સેના જોઈએ એવા નહીં આ તો પહાડી વિસ્તારના રીન્સ બહુ જ મોટા હોય એમ સ્ટુડ અપ ઓન હિઝ હાઈડ લેક્સ જો રીન્સ બે પગે ઊભું થઈ શકે ખિસકોલી બે પગે ઊભા થઈ શકે એમાં સસ્તું પણ બે પગ ઊભું થઈ શકે એમ સ્ટુડઅપ ઓન ઇઝ હાઈટ લેગ્સ પાછાના પગે ઊંચું કર થઈ શકે એ સ્ટ્રેચ આઉટ ઇઝ બીગ પોઝ ઇઝ સ્ટ્રોંગ સાફ ને એ પોતે નખ બહાર કાઢે બીગ પો પોતાના પંજાવાળી સાફ ને તીક્ષ્ણ જે નખ છે ને નખ આમ જંગલી પ્રાણીના જે નખ હોય ને તીક્ષ્ણ હોય તમારા દીવાલના પ્લાસ્ટર પણ તોડી નાખે તમે દિવાલના પ્લાસ્ટર તોડાવો તમારા નખ કપાઈ જાય મિત્રો પ્રયોગ ના કરતા

રીંચ ઉપર લીપ ભયંકર હુમલો કરે છે દીપડી છે ને રિંચ ઉપર ભયંકર તૂટી પડે છે હોલ વેલી સમગ્ર જે ખીકો પડઘો પડે છે ધ સાઉન્ડ ઓફ ધર ફાઇટ બંનેના યુદ્ધ બંનેના સંઘર્ષનું સ્નો લેપડ સ્વિફ્ટ બરફમાં રહેલી આ દીપડી ઝડપી છે જમ્પ ડે અબાઉટ ફ્રોમ સાઈડ ટુ સાઈડ એક બાજુથી બીજી જગ્યાએ મુક્કા મારે એક બાજુ બીજી જગ્યાએ તીક્ષ્ણ નખ વડે ને ચીરી નાખે છે ટીયરિંગ ચીરી નાખે છે હવે બિગ પીસ ઓફ બ્લેક ફોરી સ્કીન ઓફ ધ બિયર જે રીન્સની જે સ્કીન છે ને જે રૂછાવાળી એને બ્લેક ફોરી સ્કિનને ચીરી નાખે છે નખ ફળે ધ બલ્કી એન્ડ સ્લો બિયર ફેલ ટુ ઇન્જર હિઝ એનેમી આનો દુશ્મન કોણ દુશ્મન છે એનો દીપડી એ સામે એ પોતે સ્લો બની જાય છે નિષ્ફળ થઈ જાય છે

હાથ વડે પોતાના જે તીક્ષ્ણ પંજા વડે પોતાનો મોઢો ઢાંકવાનો પ્રયત્ન કરે કારણ કે મોઢા ઉપર વાઘની માટે એ માટે વોઝ નાઉ ટ્રાઈંગ ટુ એસ્કેપ ટુ સિવિઝ લાઈફ હવે રીન્સ પોતાનું જીવન એસ્કેપ રન હવે ભાગી જવું પોતાનું જીવન બચાવવા માટે એ પ્રયત્ન કરે છે જીવ બચાવવા માટે બોથ મૂડ ફર્ધર એન્ડ ફર્ધર

Then the valley was calm and quiet once again. The mother reappeared and ran away, run up to the, her cups. Mata Frityaway smelt and licked them over and over again to make sure that they were not hurt by the beer. મિત્રો ધ્યાન આપજો તમે ગલુડીને રમાડતા ને તો કૂતરી હશે ને આવીને ફટફટ સૂંઘવાનું સૂંઘશે કે તમે કંઈને ક્યાંય નુકસાન તો નથી એ પોતે ચાટશે ચાટીને પોતે સેફ છે એવો પ્રયત્ન કરશે તો આ જે દીપડી હતી એ આવીને સ્મેલ કરે છે પોતાના બચ્ચાને લીક ડાઉન ઓવર એન્ડ ઓવર જીવ વડે બચ્ચાને ચાટે છે એને પ્રેમ આપે છે કે ભરીને છે એને કંઈ નુકસાન તો નથી પહોંચાડ્યું ને થ્રી ત્રણ કોન થોમ બે બચ્ચા ની દીપડી ક્લાઇમ્બ ઓફ ધ માઉન્ટેન એન્ડ ડિસેપીયર આ પર્વત પર ચડરે છે અને ધીસ એપ્રિલ અદ્રશ્ય થઈ જાય છે દેખાતા બને છે મસ્ટ હેવ ફીલડ વેરી રિલીવ નિમ હાસ તમને કેવી શાંતિ થઈ છે આ સીન જોયા પછી આપને કેવું લાગે હાસ કઈને બચ્ચા તો બચી ગયા ક્વાઇટ આ સ્ટે ઇન ધ પોઝિશન ફોર સમ મોર ટાઇમ એન્ડ વોચ ધ ફેમિલી ડિસેપિયરિંગ ઇન ધ વોરલ્ડ ધ વોર્સ વેવિંગ દેટ એર્સ આ જે ફેમિલી આ ત્રણ જણ છે જંગલમાં જતા જાય છે પોતાની પૂંછડી હલાવે છે આ ઓલ્સો હું પણ હાથ વડે એમને બાય બાય કહી રહ્યું છું મા હેન ડેન ગુડ બાય આવજો એ પૂંછડી હલાવે છે અને હું હાથ હલાવું છું બટ વોટ હેપન ટુ ધ બિયર આસ્ક ધ અર્જુન ઈ ગરલી અર્જુનને હજુ અધી રહી છે અરે ભાઈ કલે રીંસને શું થયું છે ભાઈ મેલ ન શારી યાર રીંસને તો જે થવું એ થાય આગળ મગજનું દહી કરાય નહીં રીંસને શું થયું એમાં એની આતુરતા તો છે જ પણ તો અલીભાઈને પણ અહીંયા ખબર નથી કે ગોડ નોઝ ભગવાન જાણે ઓલ આઈ નો ઇઝ દે ધ કમિંગ ઓફ ધ બિયર વોઝ અ બ્લેઝિંગ ફોર મી હું એટલું જાણું કે કદાચ રીંસ આવ્યું અને મારું જીવન બચી ગયું રીન્સ આવ્યું એટલે દીપડીની નજર રીન્સ ઉપર ગઈ અને રીન્સના બંને વચ્ચે ભીષણ યુદ્ધ થયું જો રીન્સ ના આવી હોત તો આ પાક આપણા અસ્તિત્વમાં હોત નહીં કેમ કે અલીભેદ ના હોત અલીભેદ ડોટ ડોટ વાંચી એમ જતા રહ્યા હોત મિત્રો બ્લેસિંગ ફોર મી બિકોઝ ઈટ રિયલી સેવ મી આ કે એને મને જ બચાવ્યું છે આઈ થેન્ક ધ ગોડ ફોર સેવિંગ ધ કપ્સ એન્ડ મી ટુ મેં ભગવાનનો આભાર વ્યક્ત કર્યો જે બચ્ચાને પણ બચાવે અને મને પણ બચાવે એ મિત્રો લેસન પૂરું થાય છે નેક્સ્ટ લેક્ચરમાં નેક્સ્ટ સિઝનની અંદર આપણે મુલાકાત કરીશું થેન્ક યુ સો મચ